कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सीता महात की जय। श्री हनुमान जी महाराज की जय। सब संतन की जय। सर्वे शक्ति मात की जय। श्री अपने अपने गुरु महाराज की जय। श्री अपने अपने मात पिता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभा। निर्विघ्नं कुरु मे देव सर्वदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार। बरनउ रघुबर बिमल जस जो दायक फल चार। बुद्धि न तनु जान के सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देव मोहे हरहु कलेश विकार। वीर वीर महावीर सुखी नदी में चलावे नीर। भूखे को खिलावे खीर नंगे को पहनावे ची। माँ अंजनी के लाडला हे माँ अंजनी के लाडला। वीर हनुमान तुम्हारी जय हो। पण मारी चिंता मारी चिंता विघन विनाशनी। अनमारी कमलाय सनी ससाय। मारी बिसरे अति हंस वाहिनी। आर रे मारी दुर्गाय देहु पणंगलम फट न फट चोरू बने। अनुमान छोड़े ना तो ही माया। हे आज खोल ले खिलवा पाल ने मावड़ी तू। आज तर छोड़ नहीं जो माया। माड़ी खोल ले खिलवा बाल ने मावड़ी तू। आज तर छोड़ नहीं जो आज तर छोड़ नहीं जो।
કુળ દેવી અન કરણી કરણી કરણે સહાય પણ મારી જાહે જાહેર જુગ માં તું જોગની એ વાડી પાલક ટપી ઠરવા તું જોગણી અનયાદી અમે જપીએ મારી બધા જપીએ તા રાજા પણ અહીંયા ખોન અખંડ તારા દીવા બળે એ મારી પરગટ આપવા પણ મારી આજ અહીંયા ચતુરાઈથી છીતરેલ છાકડા અન મારી બાંધા છે તોડે પારણે ભાઈ પણ આમાં હોય જો અમારી કા પ્રાક્રમ સાડી જોરાળી મખાનિય સવારી શોભે ભારી ખપ્પર વાળી જંગતાળી એ ખોડલ ખંકારી દળ ધરાવાળી માતું ભાળી ત્રિશુરાળી મારી માતું ભાળી ત્રિશુરાળી જય ખોડિયા ગિરનાર બધું અહીંયા અંતરજાળ માં દર્શન થઈ જાય છે. મારો બાપ અમે ધન્ય અનુભવીએ છીએ. ત્યારે મેં એવું સાંભળ્યું છે કે અંતરજાળ માં પાતાળ માં હનુમાન પ્રગટ થાય. આંખ ભલે ન આવડે મન ગણિત નો ઘડિયો પણ અનેક અક્ષર ઉકલે ઈ તો રીજે જો રોકડિયો. એવા પાતાળે હનુમાન ત્યાં અહીંયા જયારે બિરાજમાન હોય ત્યારે માને યાદ કર્યા, હે માં આજ ચતુરાય થી ચીતરેલ ચાકડા મારી પારણે બાજ્યા છે બાય, પણ હજી જો આમાં અમારી કઈ ઉણપ રહી જાય
હે ભગવતી, હે રવેચી, હે માં, એમાં તું રંગ પૂરજે જેવો, આ તો તારી કૃપા છે તો આનંદ થઈ શકે છે. પણ એવા પાતાળમાંથી પ્રગટ થયેલા બાપ હનુમાનને યાદ કરું તો કેવી રીતે? હનુમાન કેનું નામ સુનતા દુખી મસ્તક જાય છે. હનુમાન કેનું નામ સુનતા દુખી મસ્તક જાય છે. વીર હાજા અમર છે આત્મા ભાઈ અમર છે આત્મા ગિરધારી ગીર ગયે બિચારી ગિરધારી જય દ્વારકા વિષ્ણુ યાગમાં આ બધા તો ત્રણ દિવસ થી એટલા બધા તન મન અને ધનથી સાહેબ આવતી આની અંદર જે જે જેના જેના ભાગમાં જે કઈ હતું એ બધા રસ પી રહ્યા છો. પણ એટલા બધા અહીંયા માનવ મેરામણ છે, સંતો મહાપુરુષોની હાજરી છે, બધાએ સંતોના ચરણોમાં વંદન કરીને અહીંયાથી માતાજીની વંદનાથી મારા શબ્દોની શરૂઆત કરી છે. ત્યારે આ બધાથી ન થાય, કોનાથી થાય, કોનાથી ન થાય, અહીંયા અહીર સમાજ મને દેખાય છે. મુરલીધરની જ્યારે તમારી પર મેર હોય ને બાપ, માની જ્યારે કૃપા હોય અને કોઈ સદગુરુના તમારી પર આશીર્વાદ હોય ને ત્યારે તમને સારો વિચાર આવે. આજ એવું ગોકુળિયું ગામ જ્યારે અંતરજાળ છે ત્યારે કોનાથી થાય ને કોનાથી ન થાય. છેલ્લી કડીમાં કવિ કહે છે, સત્સુરવીરતાનું પ્રભુ કૃપાનું મહારથી
આ મોજીલો ડાયરો વરદાન દે સંપુરાની મારી દુઃખ તો દૂર કર ભરપૂર કર આજ મારી યાદ મારી યાદ બધાની યાદ સંપૂર્ણ કર દાસ જાની એ સજ્જન સે હિત દે કુટુંબા પ્રીત દે જંગ માં દીત દે મા ભવાની માડી જંગ માં દીત દે મા ભવાની માડી જંગ માં દીત દે મા ભવાની માડી બીજી ચોખવટ કરી દઉં અહીંયા જેટલા આજ મોજ આવે ને તો લેર લૂટી લેજો બાપ છૂટાની પણ વ્યવસ્થા કરી છે જેટલા જોતા હોય એટલા છૂટા લઈ જાજો પણ આજ એક એવું જબરદસ્ત ભાગીરથ કાર્ય છે ત્યારે વરહી જાજો બાપ જય મુરલીધર કાર્યક્રમની શરૂઆત અંતરજાળના આંગણે આજ એવા એવા કલાકારોને સાંભળવા માટે આ પાત્રતાપૂર્વક બેઠા છો. હું કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આ ધરતીને વંદન કરી જે વિષ્ણુ યાજ્ઞા પટાંગણમાં હું તમે મળ્યા છીએ આ ભૂમિને વંદન કરી જેટલા મારા સૌરાષ્ટ્ર ગુજરાતના સંતો મહાપુરુષો અહીં બિરાજમાન છે એ બધાના ચરણોમાં વંદન કરી મંચ પર બિરાજમાન દરેક મારા એટલા વડીલ શ્રીઓ કે જે મારા જેટલા વર્ષ થયા એટલા એટલા વર્ષથી જે ગાય છે આજ એવા એવા કલાકારો સાથે મને જે બોલવાનો અવસર મળ્યો છે ત્યારે એ દરેક કલાકારોના ચરણોમાં વંદન કરી આપ બધાય વડીલો ભાઈઓ બહેનો માતાઓ વડીલો આપ બધાના ચરણોમાં વંદન કરીને મારા શબ્દોની શરૂઆત કરી છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત તમે લગભગ આમ તો કચ્છમાં તો પ્રોગ્રામમાં કોઈ કહેવાનું વધારે હોય નહીં અહીંયાથી જ આમ 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 અહીંયા આવીને ત્યારે અમારો થાક ઉતરે અમને એમ થાય કે વાહ આજ કંઈક ભજન કર્યા હા કારણ કે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ઉત્તર અને દક્ષિણ ગુજરાત વરહે તો વાગડ ભલો નહીતર અમારો કછડો તો બારે માસ સાહેબ અહીંયા બારે માસ લેર આવે છે અહીં મોજ આવે છે ઈ ધરતીમાં બેઠા છીએ ત્યારે એક તમને કહી દઉં માના વંદનાથી કાર્યક્રમની શરૂઆત શું કામ
આય જેટલા બેઠા છો એ બધાને લગભગ ખબર છે સંતો મહાપુરુષોની હાજરી છે ત્યારે મે જાણ્યું છે મને ખ્યાલ છે ત્યારે માતાજીની વંદના એટલે કરવી પડે કે મા છે ને શબ્દ નથી સાહેબ મા છે મંત્ર છે મા શબ્દ નથી મા તો મંત્ર છે જ્યાં સુધી મળી નહીં મા ત્યાં લગી પરમેહર પશુ રહ્યો પછી જાયો જશોદાનો એ તો કાન કહેવાનો કાગડા મા છે એ મંત્ર છે સાહેબ અને ઈ મંત્રના જાપ હું તમે હવારથી હાંજ સુધી જાગી જાય ત્યાંથી નિંદ્રના આધીન થાય ત્યાં સુધીમાં હજારો વખત એનો જાપ કરીએ છીએ આપણને ખબર નથી રહેતી મને તમને બ્રેક વગરની ગાડી ઘરે લઈને આટલા ટ્રાફિકમાંથી ઘરે આવી એ પહોંચાડે કોણ માત્ર ને માત્ર મંત્ર માં તમને અત્યારે કોઈ ફોન કરીને એમ કે ક્યાં બેઠા એટલે આપણે કહેવાના છીએ ડાયરા માં શેલે માં આવ્યું કઈ જગ્યાએ હવે આ લંબાવું હોય ત્યાં સુધી તમને સુઈટ પણ તમે જાગી જાવ ને પાછા નિંદ્રાના આધીન થાવ ત્યાં સુધીમાં કેટલા વખત માં 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 શબ્દ બોલતા હશો ને સાહેબ એટલે હું તમે હાચવીને ઘરે વયાવી છીએ આવડા ટ્રાફિક માં એટલે માં કેવી પડે છે યાદેવી સર્વભૂતેષુ જ્યાં સુધી મળી ની માં આપણો મારો તમારો બાપ ભગવાન કૃષ્ણને જ્યાં સુધી માં ન મળી હોય અને ત્યાં સુધી એ પરમેહર પણ પશુ રહ્યો અને પછી જાયો દેશોદાનો કાન કેવાનો કાગડા આટલા કલાકારો વચ્ચે આજના કલાકારો પરિચય તો એનો આપવાનો હોય જેને તમે ઓળખતા ન હોવ પણ બહુ જૂનું જાણીતું નામ મારા જેટલા વર્ષ છે એનાથી વધારે વર્ષથી ભજન સંતવાણી અનેક વાર આપ બધાએ બહુ સારી રીતે ઓળખો છો જાણો છો અમારા મુરબ્બી એવા જગમાલભાઈ બારોઠ ઉપસ્થિત છે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ અને જેના મુખેથી ભગવાન શિવના ભજનો સાંભળો ગિરનારના ભજનો સાંભળો કોઈ પણ ચેનલ ઉપર જેમની કેસેટ વાગતી હોય આ બધાએ તો અવારનવાર પરિચય મેં પહેલાં કીધું જેને ઓળખતા ન હોય એનો આપવાનો હોય પણ એવા જ એક ભજનના આરાધક નિરંજનભાઈ પંડ્યા ઉપસ્થિત છે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ અને જેને સાંભળવા એક જીવનનો લાવો છે સાહેબ એની મીઠાશ કઈક જુદી છે ભજન ગાવું હેલું છે પણ ભજન કરવું બહુ અઘરું છે સાહેબ પણ આજ એવા એવા ભજનાનંદીઓ મળ્યા છે જેને સાંભળીએ તો આમ એમ થાય સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરી એના વિશે કોઈ વખાણ વધારે કરાઈ નહીં એવા પુરુષોત્તમપુરી બાપુ અહીંયા ઉપસ્થિત છે એમને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ અને જે વસ્તુ જે આપણી ધરતીમાં પાકે સાહેબ આપણી બાજુમાં હોય એની આપણને બહુ કિંમત ન હોય આ બાજરાની કિંમત અહીંયા છે એ પાછી એટલી બધી જેટલી અમેરિકામાં છે એટલી અહીંયા નથી અમેરિકા વાળાને તમે અઢી મણ બાજરો મોકલાવો લ્યો હા એ બધા બિસ્કિટનો બાપુજી સમજે છે રોટલાને હે પણ અહીંયા પધારો પધારો આવો પણ એવા જ આપણા ગામના જેમણે ધૂણા ધકાવી અને ભજન પોતે કરે છે બહુ ટૂંકા સમયમાં નાની ઉંમરમાં સાહેબ જેને પણ સાંભળવા જેવનો લાવો છે એવા જીતુગીરી બાપુ અહીંયા ઉપસ્થિત છે એમને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ કારણ કે આ ધરતીની માટીમાંથી જે ભજન ઊભું થાય છે એવું એમની પાસે ભજન સાંભળવા ગાવા આજે એવી એવી લેર કરવી છે એક એક કલાકારોને અહીંયાથી રજૂ કરતો જઈશ અને અતિથી વધારે વધારે અમને કલાકારોને વધારે ને વધારે અમને કલાકારને તો એક ડાયરામ હારા માઇક અને આ બે સાધકો હારા હોય ને સાહેબ થાક ઉતરી જાય પણ કચ્છમાં આવવાનું થાય ખાલી હસિયા ઉસ્તાદનું નામ સાંભળી જાય ને એટલે અમારા 500 કિલોમીટર કાંઈ પાઈ ભૂલાઈ જાય એવું કચ્છનું નજરાણું છે તાળીઓના ગડગડાટ સાથે હસિયા ઉસ્તાદને આપણે વધાવી લઈએ સાથે એમની સાથે પણ બહુ નાની ઉંમરમાં ભાઈ મહેમૂદભાઈ એમને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ અને બેનજોમાં તો તમે કોઈ પણ કલાકારના યુટ્યુબ ઉપર ખોલો એટલે અમારે ડાભીભાઈ તો હોય જ ભાઈ ચંદુભાઈને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે મંજીરાની આખી ટીમ પિત્તળના મંજીરા પણ હવાર થાય ત્યાં હોનાના કરી બતાવશે એવા ત્રણે ત્રણ મિત્રોને જોરદાર તાળીઓથી વધાવો એકદમ રજૂ કરવા જઈ રહ્યો છું આજ અને એમાં અમારે દીપુભાઈ એચવી સાઉન્ડ આ સાઉન્ડમાં ગાવા વાળા
ગુજરી ગયા, પાછા જન્મી ગયા, અત્યારે ચોથું ભણે. એવડું જૂનું એચવી સાવન, એને તાળીઓના ગડગડાટ સાથે વધાવો. હા, એથી આનંદની વાત એ છે કે આજે જીટીપીએલ લાઈવ ઉપર ઘરે બેઠા બેઠા શ્રોતા મિત્રો એટલા બધા આંતરજાળ ગામને જોતા હશે, મને તમને બધાને નિહાળતા હશે. એ સ્ટુડિયો નવદુર્ગાના તમામ ઓપરેટર મિત્રોને એકવાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો, કારણ કે નામ રહંતા ઠકરા નાણા નહીં રહન, અહીંયા કીર્તિ ભલા કોટડા પાડ્યા નહીં પડંત. કાલ હું તમે હોય નહીં હોય એની ખબર નથી બાપ, પણ કાલ કદાચ હું તમે આ જગતમાં નહીં હોય, પ્લાસ્ટિકનો કેમેરો આપણી ઉપર આવી જાય, એમાં આપણે કેદ થઈ જાય, અને અહીંયા તમે રૂપિયાની ઘોર કરો, તમારા દીકરાને દીકરા પેઢીઓ પછી જોશે તો ખબર પડશે કે વિષ્ણુ યાગમાં કાંઈક આહુતિ એક સંપત્તિ રૂપિયા રૂપી અમારા દાદાએ આપી હતી, તમારા દીકરાના સંસ્કાર રૂપી સાહેબ ધર્મમાં હાથ વળી જાય. કેવલ ને કેવલ આમાં કયા સ્વરૂપમાં એટલા બધા 10-10 હજાર 20-20 હજાર માણસના હરિયર ની આકલું બને આવા સંતો મહાપુરુષો અહીંયા દુનિયામાં દર્શન કરવા જાવ. આપણે ભાગશાળી કેટલા બિલકાના પાદરમાં શેઠ સગાળશાને એક ખાલી ટેકી લેવાય જાય કે સંતને જમાડીને જમવું, સાહેબ 8-8 દિના ઉપવાસ કરવા પડે. બિલકા જુનાગઢના પાદરમાં અને ન્યા જો 8-8 દી હું એક સંત ન મળે આજ અંતરજાળ નહીં અને સમગ્ર કચ્છની ધરતી એટલી ભાગશાળી કહેવાય કે અહીંયા આવા મહાપુરુષોના દર્શન તમારા ઘરે બેઠા થાય છે. સાહેબ આનાથી વિશેષ બીજી કૃપા કઈ હોય શકે, પણ જેના સહનાયના સુર સાંભળીએ આપણે એમ થાય બાપ ધીમે ધીમે વગાડે અમારા કાળજામાં વાગે છે ટેરવા. સહનાય અને ઢોલ ને બેને વાદ થઈ જાય સાહેબ, અને સહનાય ને ઢોલ વાતું કરે છે. આ ઘણી વખત અમારા સાજ પણ વાતું કરતા હોય છે. ઢોલે સહનાય ને કીધું કે આ સહનાય તારે કેટલું સારું, કે કેમ કે તને મુખમાં મૂકીને પછી જાણે આમ તારા પગ દબાવતા હોય ને એવી રીતે દબાવીને કેવું સરસ રીતે વગાડે. તો કે તમારે શું વાંધો છે, તો કે અમારે બીજો કાંઈ વાંધો નથી, અમને ડોકમાં નાખ્યા નથી, ધડબડાટી ચાલુ કરી નથી, બે બાજુથી ધબધબાટી બોલાવે. ત્યારે સહનાએ એટલો જવાબ આપ્યો, ઢોલભાઈ તમારી વાત સાચી છે કે મને મુખમાં મૂકે એટલે પગ દબાવે એવું લાગે, એનું કારણ શું ખબર? કે ના, કે સાંભળી લ્યો, અમારામાં આ હૃદય ચીરીને વીંધીને અમે 7 કાણા પડ્યા છે. અમારા 7 કાણા પડ્યા છે, અમારા હૃદયને અમે દુનિયામાં ખુલ્લું મૂકી દીધું છે એટલે અમારા પગ દબાવતા હોય એવું લાગે. તમારી બે પડની પોલ જે ભેગી છે ને એટલે ધબધબાટી બોલે. એ મારા તમારા જીવનમાં એવું છે સાહેબ, પડ ખુલ્લા મૂકી ગયો દુનિયામાં જોવો જીવન જીવવાની મજા આવે. એમ અહીંયા ગંગા જ્યારે વહેતી થઈ છે અંતરજાળના આંગણે, આપ બધાએ સ્નાન તો કરો છો, ડૂબકી ન મારો તો કઈ નહીં, પણ થોડું થોડું સ્નામર તો લેજો. અને એમાં આટલા કલાકારો વચ્ચે મને જ્યારે ગોવિંદભાઈ સરપંચ નો ફોન આવ્યો, મને કે માલધારી અમારે ત્યાં આવો રૂડો અવસર છે, ત્યારે મને કે બોલો હું લેહો. મેં કીધું ગોવિંદભાઈ તમે જે નક્કી કર્યા હોય એનથી 500 ઓછા આપજો. મને કે મૂળ 500 જ નક્કી કર્યા હતા, વહી આવજો. હા, એટલે અમારો એક દિલના સંબંધ છે, પણ મને ખરેખર હું એમનો આભારી છું કે સૌરાષ્ટ્રના આટલા કલાકારો મૂકીને પછી મને યાદ કર્યો, એ જ મારા ભાગ છે સાહેબ, તમારા દર્શનનો લાભ મળ્યો. વધારે સમય નહીં લેતા આપણી વચ્ચે ગજાનંદ ગણપતિ મહારાજની વંદના લઈ અને આજ વિનંતી કરું, એક સાથે બે કલાકાર ગણપતિ વંદના. આ તો અંતરજાલ છે બાપ, અહીંયા તો આમ નકરી મોજ જ આવે છે. ત્યારે જીતગીરી બાપુ અને પરસોત્તમપુરી બાપુને હું વિનંતી કરીશ, બે એક સાથે આવે, તાળીઓના ગડગડાટ સાથે બજાવે. જીતગીરી બાપુ, પરસોત્તમપુરી બાપુ. કૃષ્ણ કનૈયાલાલ નીલકંઠ મહાદેવ ગિરનારી મહારાજ જી
શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી આપજો માત મૂળાક્ષર મેળવજો ગુણ ગાય દિવસ ને રાત એ મૂળાક્ષર સરસ્વતી માં સુર દિયો ગુરુ ને દિયો હે મોહે જ્ઞાન હે સરસ્વતી મૈયા સુર દિયો માત પિતા ને જન્મ દિયો એ દિયો ધૂપ દિયો ભગવાન માત પિતા ને જન્મ દિયો રૂપ દિયો ભગવાન આજે આપણે ત્યાં વિષ્ણુ યજ્ઞ ની અંદર સંતો મહંતો તો આજ ચાર દિવસ થી ખૂબ પધારે છે બધા પધારેલા આત્માઓને સંતો મહંતોને મારા નમન અને આજ આપણા આંગણે સંતવાણીના ધુરંધર કલાકારો ધુરંધર આરાધકો શ્રી જગમાલભાઈ બારોટ અમારે અદા નિરંજનભાઈ પંડ્યા અને અમારે પૂજ્ય પરસોત્તમપુરી બાપુ તથા બધી પધારેલી ટીમ પોપટભાઈ માલધારી સારા એવા સાહિત્યકાર છે આપણી પાસે આજે એટલે આપણે બધાને તમને મારા તરફથી નમ્ર વિનંતી કે આજ ભજનિયા જ કરવા ભજન જ ભજન બીજું કાંઈ નહીં આજ તમારે તમારા ગામમાંથી પણ મોજ કરાવવાનો બધા મોજ કરશે બધા મોજમાં રહેશે એવી મારી પ્રાર્થના તમને બધા કલાકારોને બોલ ગિરનારી મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા યજ્ઞ નારાયણ ભગવાન કી Sorry.
Show me.